નસવાડીના લીંડા શિક્ષણ સંકુલમાં આદિવાસી કન્યાઓ રહેવા જમવાની સુવિધાઓ સાથે અભ્યાસ કરે છે. નસવાડીના લીંડા શિક્ષણ સંકુલમાં આદિવાસી કન્યાઓ રહેવા જમવાની સુવિધાઓ સાથે અભ્યાસ કરે છે. રાજ્યના આદિજાતિ વિભાગના એજ્યુકેશન વિભાગ દ્વારા વર્ષે કરોડોની ગ્રાન્ટ શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરતી 1500થી કન્યાઓ તેમજ કુમાર માટે ફાળવે છે. હોસ્ટેલમાં રહેતી કન્યાઓને સારું ભોજન મળે ટેન્ડર સિસ્ટમથી ઇરાદદારોને ઇજારો અપાયો છે. ત્યારે સોમવારના રોજ ઇયરોવાળું ભોજન આદિવાસી કન્યાઓને અપાયું હોય અને અવારનવાર રજૂઆત કરવા છતાંય પ્રશ્ન હલ થયો ન હોય, આખરે 1500થી વધુ બાળકોએ ભોજનની ગુણવત્તાને લઈને હોબારો મચાવ્યો હતો, જે અહેવાલ ZS TV દ્વારા પ્રસિદ્ધ થતાં ગાંધીનગર ટ્રાઇબલ વિભાગના કાર્યપાલક નિયામક GS પરમાર, સંખેડા ધારાસભ્ય અભેસી તડવી, જિલ્લા પ્રયોજના અધિકારી વડોદરા ફૂડ વિભાગ સાથે ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જસુભાઈ ભીલ સાથે અન્ય અધિકારીઓ લીંડા શિક્ષણ સંકુલમાં દોડી આવ્યા હતા. કાર્યપાલક નિયામક જાતે રસોડામાં જઈને ભોજનની ગુણવત્તા બાબતે તપાસ કરી હતી, જેમાં અનેક કન્યાઓ સારું ભોજન મળતું નથી એની રજૂઆત કરી હતી. જ્યારે શિક્ષણ સંકુલમાં કામગીરી કરતા 80 શિક્ષકો સાથે ગૃહમાતાઓ તેમજ કામગીરી કરનારા રસોઈયાને નિવેદનો લીધા હતા. વડોદરા ફૂડ વિભાગના અધિકારી ભોજનના સેમ્પલ લીધા છે. એકંદરે તપાસ શરૂ કરાઈ છે. હવે તપાસમાં શું રંધાય છે તે જોવું રહ્યું. અલ્લારખા પઠાણ, ZS TV, નસવાડી. મળે છે તેમાં ઈયળ ને એ નીકળી છે, શું કહે છે છે? બાળકોને મેં પૂછ્યું છે, જમતા જમતા બાળકોની સાથે મેં મુલાકાત કરી કે એમને રોટલી થોડી કાચી આપતા હતા, શાકમાં બરાબર વઘાર કરતા નહોતા, દૂધ પણ બરાબર પૂરતા જથ્થામાં મળતું નથી, સારી ક્વોલિટી. આ બે ત્રણ બાબતો મારા ધ્યાન પર આવી અને બે દિવસથી આજે બહુ સારું ખાવાનું મળ્યું છે, એટલે હવે પછી કાયમ માટે સારું ખાવાનું મળે. સરકાર વ્યવસ્થા ખૂબ સારી કરી રહી છે, પણ વ્યવસ્થામાં કંઈક થોડી ખામી હોય મને દેખાય છે. અધિકારીઓ સાથે આપણે હું મિટિંગ બી કરું છું અને વ્યવસ્થાપક લોકોને પણ જાણ કરું કે સરસ વ્યવસ્થા બાળકોને મળે. 6 મહિના પહેલાં આવ્યો તો ત્યારે બધા જ બાળકોને મેં પૂછ્યું હતું, તે વખતે ખૂબ સારું ખાવાનું મળતું હતું. આ થોડાક દિવસથી 10-1 દિવસની વાત છે, એટલે કંઈક બી તકલીફ હોય આપણે દૂર કરીએ છીએ અને ફરીથી બાળકોને કન્યાઓને બધાને સારું ખાવાનું મળે એવી વ્યવસ્થાનું 15 દિવસ આવે અહીંયા હાજરી આપવાનો છું. જોવા ખાસ કરીને સાહેબ જે ધારાસભ્ય છો તમે અને ખાસ કરીને આ જે વિષય બન્યો છે, શું પગલાં લેશો આ વિશે? આપણે એની તપાસની કમિટી બનશે અને તપાસ કમિટી સરકારી અધિકારીઓ એની કમિટીની તપાસ કરશે અને પરિણામ સરકારી અધિકારીઓ લાવશે. જે કંઈ તકલીફ ઊભી થઈ છે એ સાચો ન્યાય મળશે અને આપણે અહીંયા સારું કામ કરવું છે. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ,
G10 સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.